નમસ્કાર આપ જીરાશ બુલેટિન ઇન્ડિયા અને હું છું આપની સાથે માનસી રાશિ ચક્રનો જે કાર્યક્રમ હોય છે તે અંતર્ગત આપણે વાત કરતા હોઈએ છીએ આજના પંચાંગની આપના ગોચરના ગ્રહો પ્રમાણે આપનો આજનો દિવસ કેવો રહેશે તે રાશિફળ પણ આપણે જણાવતા હોઈએ છીએ સાથો સાથ જેની આજ જન્મ તિથી છે અને લગ્ન તિથી છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે વિશે પણ અમે કાર્યક્રમમાં આપને જણાવતા હોઈશું તો આ વિશે સમગ્ર માહિતી આપશે જગતગુરુ સૌ દર્શક મિત્રો જય ગણેશ જય મહાદેવ હું વિપુલ શાસ્ત્રી બુલેટિન ઇન્ડિયા ની અંદર આપ તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત સુપ્રભાતમ સૌ પ્રથમ પંચાંગ આપણે જાણીશું આજના પંચાંગ વિશે દિન વિશેષ તો પંચાંગની અંદર સૌપ્રથમ અષાઢ સુદ આઠમ અને ગુરુવાર સાત સાત બે હજાર બાવીસ નક્ષત્ર અને પરિધ નામનો યોગ વિષ્ટીકરણ અને કન્યા રાશિની અંદર અત્યારે જે અક્ષર કન્યા રાશિ આજના દિવસે ઉત્તમ રહેશે પઠણ અક્ષર ઉપર નામ પાડવું જે કોઈ જાતકો આજના દિવસે બાળકોનો જન્મ થાય એનું પઠ ન અક્ષર ઉપર નામ પાડવું ઉત્તમ રહેશે સ્વામી રહેલો છે બુદ્ધ અને ચોવીસ એકવીસ પછી અને તુલા રાશિ ચાલુ થાય છે કન્યા રાશિ પૂરી થાય ચોવીસ ને એકવીસ પછી તુલા રાશિ ચાલુ થાય છે આજના દિન વિશેષ વાત કરીએ તો દુર્ગાષ્ટમી કુમાર યોગ અને રવિયોગ દુર્ગા પૂજાનું ઉત્તમ મહત્ત્વ આજના દિવસે દુર્ગા બાર નામનો પાઠ કરવાથી કુંજિકા સ્તોત્રનો પાઠ કરવાથી દુર્ગા સપ્તશતીનો એટલે કે ચંડી પાઠ કરવાથી અથવા ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાઇ નવ દુર્ગાની પૂજા કરવાથી કારણ કે આ ગુપ્ત નવરાત્રિ અષાઢ મહિનાની જગન્નાથ ભગવાનનો મહિનો કહેવાય છે એની અંદર આજે આઠમની તિથિ અને ગુરુવાર સાંઈબાબાની પૂજા કરો કોઈ ગુરુની પૂજા કરો પાદુકા પૂજા કરવાથી બ્રાહ્મણની પૂજા કરવાથી ગાયની પૂજા કરવાથી આજના દિવસે ગ્રહોનું બળ પણ તમને પ્રાપ્ત થાય છે અને ગુરુ મહારાજની કૃપા થાય છે તો આજના દિવસે આ ખાસ આપણે દુર્ગાની વિશેષ પૂજા પ્રાપ્ત થાય એ માટે નવારણ મંત્ર હોમ મા હિમ ભ્રીમ ચામુંડા છીએ અથવા કુંજિકા સ્તોત્રનો પાઠ કરશે તેના જીવનની અંદર મા ભગવતીની કૃપા સદૈવ રહેશે આપનો આજનો દિવસ તમારા માટે શુભ ફળની પ્રાપ્તિ થાય આજનું હવે આપણે પંચાંગ વિશે જાણ્યું દિન વિશેષ જાણ્યું હવે આજની બાર રાશિઓ આકાશ મંડળની અંદર બાર રાશિઓ રહેલી છે બાર રાશિની અંદર સૌપ્રથમ રાશિ આવે મેષ રાશિ જેના અક્ષર છે અ લો ઈ મેષ રાશિનો સ્વામી ભગવાન મંગળ રહેલો છે ઉત્તમ ફળની પ્રાપ્તિ માટે ભગવાન મંગળની કેવી રીતે પૂજા કરવાથી કેવી ફળ પ્રાપ્ત થાય તો કામકાજમાં ઉચ્ચાટ રહેતો જણાય તબિયત બાબતે ખાસ કાળજી રાખવી વિવાદિત કાર્યોથી દૂર રહેવું મનને સ્થિરતા રાખવી નવા પરિચયનો લાભ થાય વિવાદ દ્વારા કામ કરવા નહીં અને ક્રોધ ઉપર ખાસ કાબૂ રાખવું જેથી મંગળ ભગવાન આજના દિવસે મંગળની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે કોઈપણ જગ્યાએ સાથીઓ બનાવી એના ઉપર ભૂમિ ઉપર તિલક કરી પાંચ ચલ્લા કરવા અને ભૂમિની પૂજા કરવાથી મંગળ દોષ માટે તમને સુફળની પ્રાપ્તિ થાય અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું કોઈ પણ વાદ વિવાદ દ્વારા કાર્ય કરવા નહીં આજે સરકારી કાર્યની અંદર તમને સારી સફળતા મળે આવકની અંદર થોડો વધારો રહે આ કામકાજની અંદર સારી સફળતા રહે ચારનો અંક શ્રેષ્ઠ છે અને ભગવાન ગણેશની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય આપનો દિવસ શુભ રહે રાશિચક્રની અંદર બીજી રાશિ જેનું વૃષભ રાશિ છે જેના અક્ષર છે બ વહુ રાશિનો સ્વામી ભગવાન શુક્ર મહારાજ રહેલો છે શુક્ર કાવ્ય શુક્ર રેતા ભગવાન શુક્રની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે કોઈ પણ નવું દાન તમે આપો એની અંદર સફેદ દાન આપો તો આજના દિવસે શુક્રની કૃપા પ્રાપ્ત થાય છે આવકની અંદર સુધારો જણાય નોકરી ધંધામાં ધારી સફળતા પ્રાપ્ત થાય માન સન્માનમાં વધારો થશે અને ભાગ્યબળ આજે ઘણું જ બળ ઉત્તમ રહેશે માનસિક ચિંતાઓ થોડી ઘણી રહેશે પતિ પત્નીના વિચારોમાં અસમનતા રહેશે કોઈ નવું વસ્તુ ખરીદવું હોય તો એક સાથે બેસી અને વિચારો સારા કરી અને સારા કાર્યની અંદર સારા વિચાર દ્વારા કોઈ પણ નવું વસ્તુ ખરીદવું હોય તો આજના દિવસે તમને સારી સફળતા પ્રાપ્ત થાય ત્રણનો અંક તમારા માટે શ્રેષ્ઠ છે અને સફેદ રંગ ઉત્તમ રહેલો છે વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી તમારા દિવસની અંદર શુભ શરૂઆત કરજો તમને સારી સફળતા મળશે આપનો દિવસ શુભ રહે રાશિચક્રની અંદર ત્રીજી રાશિ મિથુન રાશિ જેના અક્ષર છે કશ ઘ રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ ભગવાન છે અંતરાત્માને ઓળખતા શીખો કામકાજનો ભાર થોડો ઘણો રહે પણ નાની મોટી ચિંતાઓ દૂર કરવી અને જે કોઈ કામકાજ કરો એની અંદર પ્રયત્ન લક્ષો સાથે કામ કરશો તો સારી સફળતા મળશે ભાગીદારીના કામમાં સારી સફળતા રહે અગત્યના નિર્ણયો સાચવીને કરવા કોઈપણ કામકાજ હાથમાં લેતા પહેલાં સંભાળીને કાર્ય કરવું લોખંડના ધંધાથી આજે સારું લેણું થાય કોઈ પણ જમીન મકાનનું લેવડ દેવડ કરવાનું હોય તો આજના દિવસે તમને સારી સફળતા રહે લગ્નના યોગ આજના દિવસે સારા પ્રબળ છે કોઈને પણ લગ્નની વાત કરવી હોય તો આજના દિવસે એના માટે તમને સારી સફળતા રહે પાંચનો અંક તમારા માટે શ્રેષ્ઠ છે અને લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી લક્ષ્મીજીની કૃપાથી આપનો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર ચોથી રાશિ એટલે કે કર્ક રાશિ જેના અક્ષર છે ડ અને હ રાશિનો સ્વામી ભગવાન ચંદ્ર મહારાજ રહેલો છે પ્રશ્નો નિરાકરણ જણાય સામાજિક કાર્યમાં આગળ વધે તમારાથી કોઈ રીસાયેલું હોય વ્યક્તિ તો આજના દિવસે એ માણસો તમે મનાવશો તો તમને સારી સફળતા રહેશે નવા સંબંધ બાંધવાથી આજના દિવસે સારી સંભાવના સારી સફળતા રહે નવા પરિચયથી લાભ થાય અને નવા સંબંધમાં નિરાશા જણાય લાભનું પ્રમાણ જળવાઈ રહે અને આર્થક આ આવકની અંદર સારો સુધારો કોઈ પણ નવો ધંધો કરવો હોય તો આજના દિવસે શરૂઆત કરજો ગણપતિ બાપાનું નામ લઈને એક ધંધાની અંદર તમને સારી સફળતા મળશે ઓ ગંગ ગણપતે નમ આ મંત્રની પૂજા કરશો અથવા ભગવાન મહારાજ મહાદેવજીના મંદિરે જઈ ભગવાનને જળ દ્વારા દૂધ દ્વારા અભિષેક કરશો તો ચંદ્રની પણ કૃપા રહેશે આપના માટે સાતનો અં શ્રેષ્ઠ છે આપનો દિવસ શુભ રહે રાશિચક્રની અંદર પાંચમી રાશિ એટલે કે મટ સિંહ રાશિ જેના છે મ અને ટ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ રહે ધર્મ કાર્ય માટે બહાર જવાનું થાય સ્નેહી સંબંધીઓથી મુલાકાતથી તમને સારો લાભ થાય નાના નાના સાથીઓનું સંભાળવું સંતાનોના પ્રશ્નો હળવાશ અનુભવશો કામકાજમાં થોડો ભાળ હળવશો સહકર્મચારીઓના સંબંધથી તમને સારી સફળતા રહે કારણ વગરનો વાદ વિવાદ કરવો નહીં ધન કરતા પરિવારને મહત્વ આપશો તો તમને સારી સફળતા પ્રાપ્ત થશે અગત્યના નિર્ણયો સાચવીન કરવા અને મન શાંત રાખવું પરચુરણ ધંધામાં સારો લાભ થાય કોઈ પણ સરકારી નોકરીની અંદર આજે એક સારી સફળતા પ્રાપ્ત થાય છે અને વિદેશ યોગની અંદર કોઈપણ વ્યક્તિ દ્વારા તમને નવો પરિચય થાય અને એના દ્વારા તમને સારો લાભ થાય સાતનો તમારા માટે શ્રેષ્ઠ છે અને ભગવાન શિવની આજના દિવસે દર્શન કરશો ભગવાનને અભિષેક કરશો પુષ્પ અર્પણ કરશો બિલિપત્ર અર્પણ કરશો તમારા કામની અંદર તમને સારી સફળતા રહેશે આપનો દિવસ શુભમય રહે રાશિ ચક્રની અંદર છઠ્ઠી રાશિ એટલે કન્યા રાશિ જેના અક્ષર છે પઠ નો રાશિનો સ્વામી બુદ્ધ ભગવાન છે બુદ્ધિ બુદ્ધિમતા શ્રેષ્ઠા જ્ઞાનની પ્રાપ્તિ કરવા માટે સારા ધર્મો ઉપર પરિચય કરવો ધર્મના પુસ્તકો વાંચવા અને ધર્મને ધર્મો રક્ષતી રક્ષતી ધર્મની રક્ષા કરશો પોતાના ધર્મની અંદર ખાસ તમે સેવા કરશો પૂજા કરશો ઈષ્ટની મંદિરની અંદર દેવદન મંદિરના દર્શન કરશો અથવા દેવ મંદિરની અંદર દાન આપશો તો બુદ્ધ મહારાની કૃપા રહેશે આજના દિવસે લીલા લીલાઘાસનું તમે દાન આપશો તો બુદ્ધ મહારાની કૃપા રહેશે ગણેશજીને દરો અર્પણ કરશો સારી સફળતા રહેશે દૂર દૂરના સારા સમાચાર પ્રાપ્ત થાય માનસિક શાંતિ તમારો વધારો થાય કોર્ટ કચેરીના કોઈપણ ગૂંચવાયેલા કાર્ય તમને સારી સફળતા રહે હરીફાઈઓના કામની અંદર સારી તમને થોડી ઘણી મુશ્કેલી રહે પણ સારી સફળતા રહે સાચા હોવા છતાં પણ મોટું થવું એ બુદ્ધ મહારાજની કૃપાથી તમને માન સન્માન આજના દિવસે પ્રાપ્ત થાય જ્યાં તમે નોકરી કરતા હોય ત્યાં તમને આજે સારી માન સન્માન પ્રાપ્ત થાય અને બાળકો સાથે નાની નાની બાબતોમાં સંઘર્ષો થોડુંક ઊભું થાય પણ બાળકો દ્વારા આશીર્વાદ બાળકોના પ્રેમ આપજો તો તમને સારી સફળતા રહેશે આજના માટે એક અંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને લીલો રંગ ઉત્તમ રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરશો વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરશો તો સારી સફળતા રહે આપનો દિવસ શુભમય રહે રાશિ ચક્રની અંદર તુલા રાશિ જેના અક્ષર છે ર અને ત રાશિનો સ્વામી ભગવાન શુક્ર મહારાજ રહેલો છે ભગવાન શુક્રની કૃપા મેળવવા માટે દાંપત્ય જીવનમાં સારી સફળતા રહે તો શ્રી સુક્તનો પાઠ કરશો તો લક્ષ્મીના યોગ પ્રાપ્ત થશે આજે તમને સારી કોક લક્ષ્મીની પ્રાપ્તિ થવાની સંભાવના છે આજના દિવસે નવું કોઈ વસ્તુ ખરીદો છો તો તમને સારી સફળતા રહેશે ઘરની અંદર નવું કંઈક આગા પાછું કે પણ વસ્તુ નવું કામકાજની અંદર ઘરની અંદર તમે જે વસ્તુ નવું લાવો એ સારી રીતે સેટિંગ કરી અને ગોઠવશો સારી એની સુશોભન કરશો તો આજના દિવસે તમને સારી સફળતા રહેશે કોઈ પણ કામ ઉતાવળ કરીને ન કરવા દૈનિક વ્યવહારમાં લાભ થશે આનંદપૂર્વક દિવસ પ્રસાર થશે દિવસની અંદર જેટલો આનંદ રાખશો એટલી તમને સારી સફળતા રહેશે ક્રોધ ઉપર ખાસ ત્યાગ કરજો ક્રોધ કરતા હોય તો ક્ષણી માટે પણ ક્રોધ તમારા માટે નુકસાનકારક છે એટલે ક્રોધનો ત્યાગ કરજો વાહન વ્યવહાર ચલાવતી વખતે ખાસ ધ્યાન રાખજો લક્ષ એક રાખીને કાર્ય કરશો તો સારી સફળતા રહેશે કોઈ પણ તમારે જ્યાં તમે ધંધો કરતા હોય એની અંદર આજે તમને સારી બરકત એટલે કે સારા સફળતા પ્રાપ્ત થાય સારા સમાચાર દ્વારા તમને સારી લાભની પ્રાપ્તિ થાય આવકની અંદર સારો વધારો થાય ભગવાન શિવની પૂજા કરવાથી શ્રી સૂક્તનો પાઠ કરવા અને ભગવાનને સાકરવાળા જળથી અભિષેક કરશો તો સારી સફળતા રહેશે આજના માટે સાતનો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને પીળો રંગ ઉત્તમ રહેલો છે ભગવાન શિવની પૂજા કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય આપનો દિવસ શુભ રહે આજના દિવસે આ કાર્ય કરવાથી તમને સારી સફળતા રહે રાશિચક્રની અંદર આઠમી રાશિ એટલે કે વૃશ્ચિક રાશિ જેના અક્ષસ છે ન અને ય રાશિનો સ્વામી ભગવાન મંગળ ભગવાન રહેલો છે આપણા દિવસની અંદર ધંધાની અંદર હરીફાઈવાળા ધંધામાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય નવા પરિચયથી તમને લાભ થાય વાદ વિવાદવાળા કાર્યની અંદર તમને સારી સફળતા રહે આવકમાં થોડો સુધારો જણાય કંઈક કરવાની સારી ભાવના પ્રાપ્ત થાય અને કંઈક કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે કોર્ટ કચેરીના કોઈપણ ગૂંચવેલાં કાર્ય તમને સારી સફળતા અપાવશે નોકરી ધંધામાં સારી સફળતા પ્રાપ્ત કરશો અને માન સન્માનનો તમારો વધારો થશે કોઈપણ બેન દીકરી ભાઈનો પ્રેમ પ્રાપ્ત કરશો માતા સ્ત્રીની સેવા કરશો તો આજના દિવસે તમને સારી સફળતા રહેશે ગુરુ મહારાજની પૂજા કરવાથી આજે દત્ત બાવનીનો પાઠ કરશો અને પીડા વસ્ત્રોનું દાન કરશો આઠંડો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે સાંઈ બાબા અથવા ગુરુ મહારાજની પૂજા કરવાથી તમને સારી સફળતા રહે આપણો દિવસ શુભમય રહે રાશિ ચક્રની અંદર ધન રાશિ જેના અક્ષર છે ભ રાશિનો સ્વામી ભગવાન ગુરુ મહારાજ રહેલો છે પુરુષાર્થ કરતા નસીબ એ કિંમત ઉત્તમ ગણાય સરકારી કાર્યમાં સારી સફળતા રહે કરેલા કાર્યો ફલદાયક રહે ધર્મ પ્રત્યે શ્રદ્ધા વધશે અને યાત્રા પ્રવાસના આજે સહયોગ બની રહ્યા છે કોઈ પણ દેવ મંદિરના શ્રદ્ધાથી તમે આજે દર્શન કરશો ભગવાન ઉપર પ્રેમ અને ભાવના દ્વારા આજે જેટલો જપ કરશો યોગ કરશો પ્રાણાયામ કરશો તમારા શારીરિક પીડાઓ દૂર થશે અને શરીરની અંદર કોઈપણ જાતનો રોગ હશે તો ભગવાન પીપળાના વૃક્ષમાં જઈ વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરશો અને શિવના મંદિરે જઈ અને ભગવાનને અભિષેક કરશો શેરડીના રસથી તો તમને આયુષ્યની અંદર પણ સારી પ્રાપ્તિ થશે કોઈ પણ સારા મિત્ર દ્વારા આજે તમને સારી સફળતા રહે નવા સબા સગા સંબંધીઓ દ્વારા તમને સારી સફળતા રહે નવો પરિચય આજે કોઈ વ્યક્તિનો થાય અને કોઈ વ્યક્તિ દ્વારા આજે તમને સારા પરિચયથી તમને સારો સફળતા પ્રાપ્ત થાય આજના માટે ભગવાન શિવની પૂજા કરવાથી તમારો દિવસ શુભમય રહે રાશિચક્રની અંદર મકર રાશિ જેના અક્ષર છે ખ અને જ રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ રહેલો છે દૈનિક કાર્યમાં વધારો કરજો તો તેને તમને સારી સફળતા રહેશે આર્થિક વ્યવહારમાં વધુ મજબૂત રહેશે તબિયત અંગેની થોડી ઘણી ચિંતાઓ રહેશે કોર્ટ કચેરીના કોઈપણ ગૂંચવાયેલા કાર્યમાં સારી સફળતા રહે ભાગીદારીના ધંધાની અંદર આજે તમે એની અંદર રોકાણ કરશો તો તમને સારી સફળતા રહેશે નવું કોઈ પણ કાર્ય કરવામાં આજના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરી અને કાર્ય કરશો તો એની અંદર તમને સારી સફળતા રહેશે વાદ વિવાદ બાર એ કાર્યથી દૂર રહેવું મિત્ર વર્ગની અંદર બોલવા ચાલવામાં ખાસ ધ્યાન રાખવું કારણ કે વાણી ઉપર સંયમ હશે તો તમને સારી સફળતા રહેશે કોકના આશીર્વાદ આજના દિવસે પ્રાપ્ત થશે ગરીબના આજના દિવસે દાન આપશો તો તમને સારી સફળતા રહેશે કામકાજમાં બહાર હળવો થશે અને નાના મોટી ચિંતાઓ બધી દૂર થશે આજના દિવસે તુલસીના કેરે દીવો કરજો અને નમો ભગવતે વાસુદેવાયનો મંત્રનો જપ કરી જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે ચંદનનું તિલક કરજો પિતૃના ફોટાને વંદન કરશો કરશું પિતૃનારાયણની કૃપાથી તમારા કાર્યની અંદર તમને સફળતા રહેશે આજના માટે આઠનો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને કાળો રંગ એ ઉત્તમ રહેશે આપનો દિવસ શુભ રહે રાશિચક્રની અંદર કુંભ રાશિ જેના અક્ષર છે ગ સ સ રાશિનો સ્વામી ભગવાન શનિ મહારાજ છે કુંભ રાશિની અંદર અત્યારે શનિની નાની પણોતી ચાલે છે એટલા માટે થોડીક ચિંતાઓ નાના મોટી રહે થોડીક આળસ રહે તો આળસને દૂર કરવા માટે આજના દિવસે ભગવાન શનિની પૂજા કરજો ભગવાનના દસ નામના પાઠ કરશો દશરથુ કોનસ તો પિંગલો બબરૂ કૃષ્ણ રોદ્રોદમ યમહ આ પાઠ કરવાથી શનિદેવના મંદિરે જઈ ભગવાનને તેલ અર્પણ કરશો ભગવાનને ત્યાં અડદ અને કાળા તલ અર્પણ કરશો અથવા ગરીબોને કોઈ કાળું ઊન્નનું દાન કરશો તો સારી સફળતા રહેશે ધંધાની અંદર સારી સફળતા મેળવવા માટે આજના શનિના સ્તોત્રનો પાઠ કરવાથી તમને સારી સફળતા રહે માનસિક ચિંતાઓ દૂર થશે પતિ પત્નીના પ્રેમ વધશે આજના દિવસે તમને પરિવારથી સારું સુખ પ્રાપ્ત થાય પરિવાર દ્વારા તમને કામકાજની અંદર સારી સફળતા રહે ધર્મ કાર્યમાં બહાર જવાનું થાય સ્નેહી સંબંધીઓથી મુલાકાતથી તમને લાભ થાય તબિયત બાબતે ખાસ કાળજી રાખવી અત્યારે વરસાદની ઋતુ ચાલે છે બહારનું ખાવા પીવાનું ધ્યાન રાખવું અને આજના દિવસે ઉપવાસ કરશો તો તમને સારું પ્રાપ્ત થશે માનસિક ચિંતાઓ શ્રમ દૂર થશે અને બધા જ કાર્યની અંદર તમને સારી સફળતા રહે નવનો અંગ તમારા માટે શ્રેષ્ઠ છે અને આજના દિવસે કેસરી રંગ ઉત્તમ રહેશો અને ભગવાન આજના દિવસે તુલસીના કેરે અને પિતૃના આજના દિવસે જેટલો તમે પાઠ કરશો પિતૃ ઋણમુક્ત સ્ત્રોત્રનો પાઠ કરશો પિતૃના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે દેવ ઋષિ મનુષ્ય પિતૃ તર્પણ કરાવશો બ્રાહ્મણ દ્વારા તો તમને સારી સફળતા રહેશે આપનો દિવસ શુભમય રહે રાશિ ચક્રની અંદર અંતિમ રાશિ એટલે કે મીન રાશિ એના અક્ષર છે દ ચ રાશિનો સ્વામી ભગવાન ગુરુ મહારાજ ગુરુ ગુરુમત્તમ શ્રેષ્ઠ ગુરુ ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે આજના દિવસે પીડા કોઈ પણ ચણાનું દાન તમે આજના દિવસે શિવના મંદિરે આપો અને શિવ પર ઓમ નમઃ શિવાય બોલી અને એકસો આઠ વખત ચણાનું દાન આજના દિવસે એ મંત્ર દ્વારા એક એક મંત્ર બોલતા જવાનું અને એક એક ભગવાનને ત્યાં અર્પણ કરશો તો આજે ગુરુ મહારાજની કૃપા એ તમારા નવા કાર્યની અંદર તમને સારી સફળતા રહે આજનું સુખને તમારા સુખની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થાય આજના દિવસે કામકાજ હળવાશ પૂર્વશો અને વ્યક્તિગત કામમાં ખાસ ધ્યાન રાખીને કાર્ય કરશો કોઈના ઉપર વિશ્વાસ નહીં રાખવાનું પોતાની જાતે જ જે કાર્ય કરશો એમાં સફળતા રહેશે કારણ કે જાતે કરેલું કામમાં ધીરજપૂર્વક કાર્ય કરશો તો એમાં ધંધાની અંદર નોકરીની અંદર આજે કોઈક નવી તક પ્રાપ્ત થાય એવા સારા સંભાવના છે આજના દિવસે યોગની અંદર ભગવાન ગુરુ મહારાજની કૃપા આજે ગ્રહોની અંદર તમારા ઉપર ઉત્તમ રહેલી છે તો કામકાજમાં ઉતાળો ન રહી અંત ખાસ ધીમેપૂર્વક કાર્ય કરશો તો સારી સફળતા રહેશે કોર્ટ કચેરીના કોઈપણ ગૂંચવેલા કાર્ય સફળતા રહે તબિયત અંગે થોડી મોટી ચિંતા રહે માનસિક શાંતિ તમને વધારો થશે અને પ્રશ્નો નિરાકરણ જળાય સામાજિક કાર્યમાં તમે આગળ વધશો સમાજના કોઈ પણ કાર્ય કરતા હશો એની અંદર તમને સારી સફળતા રહેશે અતિભાવુકતા સાવધાન રહેવું કોઈના ઉપર વધારે પડતો ભાવનો અર્પણ કરતા કારણ કે મીન રાશિ એટલે લાગણીશીલ રાશિ કહેવાય છે તો ચંચળ રાશિ છે ચંદ્રની જેમ ચંચળ થઈ જાય તો તમારે ચંદ્રનો નંગ ધારણ કરવું અને આજના દિવસે ભગવાન ભોળાનાથની જેટલી પૂજા કરશો સૂર્યનારાયણની પૂજા કરશો ઓમ રીમ સૂર્યાય નમઃ અથવા ઓમ નમ મંત્રનો જેટલો જપ કરશો તમને સારી સફળતા રહે સફેદ રંગ તમારા માટે ઉત્તમ છે અને ચારનો રંગ ચારનો અંગ તમારા માટે ઉત્તમ રહેલો છે આપનો દિવસ શુભમય રહે આ બાર રાશિ વિશે આકાશ મંડળની બાર રાશિ વિશે આજે આપણે જાણ્યું આજના જે કોઈ બાળકો જન્મે છે એના માટે આ અક્ષર ઉપર ખાસ નામ રાખવું રહ્યું છે આજની રાશિ પ્રમાણે એમના જીવનની અંદર સારી સફળતા રહે વિદ્યા ક્ષેત્રની અંદર આગળ વધે અને આજે જે બાળકો જન્મે અને ભગવાન આયુ આરોગ્ય ભોળાનાથની કૃપાથી સારું રહે આજે જેનો જન્મદિવસ છે તમામ જાતકોને શુભેચ્છાઓ આ જન્મદિવસ ઉપર ખાસ ભગવાનની પૂજા કરવાથી માતા પિતાના આશીર્વાદ લેવાથી ગુરુ મહારાજને આશીર્વાદ લેવાથી માર્કંડેય પૂજા કરવાથી અને ચંડી પાઠ પાઠ કરવાથી દુર્ગા સપ્તનો પાઠ કરાવવાથી આજના દિવસે તમને સારી સફળતા રહે તમારા જીવન તમારા જન્મ દિવસની ખૂબ શુભકામનાઓ આજે જે જાતકોનો આજે લગ્નની તારીખ સેવા તમામ જાતકોને આજના દિવસે શુભેચ્છાઓ નવ દંપત્યના પતિ પતિનો પ્રેમ વધે પત્નીને પ્રેમ અને પતિ સાથે એક સમ્યતા પરિવારની અંદર સારી સફળતા રહે અને તમને સારું સુખ પ્રાપ્ત થાય પતિ પત્નીના દાંપત્ય જીવનની અંદર શુભ પ્રાપ્તિ થાય એટલા માટે પ્રેમ આજના દિવસે કોઈ પણ શિવના મંદિરે લક્ષ્મીનારાયણના મંદિરે જઈ અને ભગવાનની પૂજા કરશો બંને સાથે મળી તો સારી સફળતા રહેશે કારણ કે ભગવાન લક્ષ્મી અને નારાયણ જેમ ભગવાનનો પ્રેમ રહેલો છે એવો તમારો પણ દાંપત્ય જીવનની અંદર પ્રેમ વધે અને લક્ષ્મીનારાયણની સદૈવ કૃપા આપણા ઉપર રહે કોઈ પણ આપણા ત્યાં આંગણે આવેલો મહેમાન એને તમે પાણી અર્પણ કરશો તો એ આપણા ત્યાં પુણ્ય મૂકીને જશે એના પુણ્ય દ્વારા તમારા જીવનની અંદર તમને સારી સફળતા રહેશે તો આજે કોઈ પણ વ્યક્તિ આવે અતિથિ દેવો એનું સ્વાગત ભોજન અને જળ અર્પણ કરશો તો તેના આશીર્વાદથી તમારા જીવનની અંદર પરિવારની અંદર સુખ સારું રહેશે આપનો દિવસ પણ શુભ રહે આપની શુભેચ્છાઓ આજના દિવસે તમને સારી ઉત્તમ પ્રાપ્ત થાય ખાસ દિન વિશેષ આપણે જાણીએ તો આજના દુર્ગાષ્ટમીનો દિવસ એટલે આપણે આગળ પણ જોયું અને શું કાર્ય કરવાથી સારી સફળતા થાય તો એના વિશે પણ આપણે જાણીએ તો ગણેશજીને કદી તુલસી ન ચડાવાય કારણ કે ગણપતિને તુલસીને આડવેર છે એટલે ગણપતિને તુલસી ન ચડાવવું દેવી માતાજીને કદી દુર્વા ના અર્પણ કરવું દુર્ગાની પૂજા કરતા હોય ત્યાં ધરો ન અર્પણ કરાય શિવલિંગ પર કદી કેતકીનું પુષ્પ ન ચડાવવું કેતકનું પુષ્પ શિવલિંગ ઉપર ન અર્પણ થાય શિવલિંગ ઉપર તો પુષ્પ ભગવાનને અર્પણ કરવું હોય તો બિલીપત્ર અર્પણ કરાય સાથે સાથે ભગવાનને અલગ અલગ પુષ્પ સુચંપા નગરી સુલંકા ભગવાનની અંદર પુષ્પ તો ભગવાનને ડમરાનું પુષ્પ અર્પણ કરવું ભગવાનને અલગ અલગ ભગવાનના રહેલા છે પુષ્પ એ પુષ્પ અર્પણ કરો તો કારણ કે શિવ તો જલપ્રિય છે ભગવાનને ભોળાનાથને જળ અર્પણ કરો ભસ્મણનું તિલક કરો ચંદન અર્પણ કરો ભાંગ અર્પણ કરો તો ભગવાન ભોળાનાથને બહુ જ પ્રિય છે એટલે શિવને કેતકીનું પુષ્પ ન અર્પણ થાય વિષ્ણુ ભગવાનને ફક્ત તિલક કરવું તેના પર ચોખા ન લગાવવા પૂજામાં એક સરખા શંખ ન રાખવા તુલસી પત્ર કદી ચાવીને ન ઉપયોગ કરવો તેને ગળી જવા ગળી જવાથી તુલસીની કૃપા રહે છે તમે જે એક ચંપાલો પાદુકા છે એ જોડા ઊંધાના મૂકવા એનાથી આપણા ઘરની અંદર બરકત નથી રહેતી દર્શન કર્યા બાદ વળતા કોઈપણ દિવસે ઘંટ ન વગાડાય આ બધા આપણે પાછા દર્શન કરી નીકળીએ તો પાછા ઘંટ વગાડીએ જ્યારે જાઓ ત્યારે ઘંટ વગાડવો વર્તા વળો ત્યારે ઘંટ ન વગાડવો આરતી આસ્થા આરતી બંને હાથથી લેવાથી આપણને ભગવાનની કૃપા રહે છે આરતી એક હાથે ન લેવા બંને હાથથી આરતી લેવી બ્રાહ્મણોને કદી આસન વગર ભોજન કરાવે એ આપણા ત્યાં કોઈ પણ બ્રાહ્મણ આવ્યો આસન વગર ન બેસાડાય કારણ કે બ્રાહ્મણ ગાય માતા માતા પિતા આ બધા પૂજનીય છે એટલે આસન વગર ન બેસાડાય સ્ત્રીઓએ દંડવત પ્રણામ વંદન ન કરાય ઘણી વખત સ્ત્રીઓ દંડવત કોઈ સાધુ આવ્યા હોય કોઈ ઋષિ આવ્યા હોય તો દંડવત પ્રણામ સ્ત્રીઓથી ન થાય ખાલી બે હાથ જોડી અને પગે લગાય માથું નમાવી તો સ્ત્રીઓથી દંડવત પ્રણામ વર્જિત બતાવ્યા છે વગર દક્ષિણાએ બ્રાહ્મણ જોડે કદી કંઈ પૂછાય નહીં બ્રાહ્મણને કોઈપણ પ્રશ્ન હોય જ્યોતિષનો પ્રશ્ન હોય કોઈ મૂર્ત જોડાવવું હોય કોઈ રાશિ જોડાવી હોય તો કંઈક ફૂલ નહીં ફૂલની પાંખડી દક્ષિણા આપવી દક્ષિણા વગર તમે કોઈ પણ પ્રશ્ન કરો તો એ ફળ મળતું નથી ઘરની પૂજામાં અંગૂઠાથી મોટું કોઈ શિવલિંગ ન રખાય કોઈપણ મૂર્તિ આવડી નાની જ રાખવી અંગૂઠાથી મોટી મૂર્તિ હોય તેની અંદર સફળતા નથી રહેતી અંગૂઠા માત્ર કોઈ પણ શિવલિંગ તમે ઘરની અંદર રાખી શકો છો ગર્ભવતી મહિલાએ કદી શિવલિંગ ઉપર સ્પર્શ ન કરવો અને ફરે તેનું ધ્યાન મનથી કરવું ભગવાન શિવલિંગ ઉપર એ દિવસે ગર્ભવતી સ્ત્રીઓ કોઈ પણ જળ ન ચડાવી શકાય કારણ કે દર્શન કરવાથી મનથી દર્શન કરો તો સારી તમારા સંતાનની અંદર સારા સંસ્કારો પ્રાપ્ત થાય એટલા માટે ભગવાનને મનથી ભગવાનને ઘરે બેઠા દર્શન કરવા પરિવારમાં સૂતક હોય તે સમયે પૂજા કે દેવ પ્રતિમાને સ્પર્શ ન કરવો કારણ કે સૂતકનો સમય છે ને એ આપણા માટે એ સમયની અંદર જ્યારે આપણે સૂતક હોય ત્યારે કોઈપણ દેવ મંદિરની પૂજા બાર દિવસ પંદર દિવસ સોળ દિવસ ન થાય કારણ કે દેવની અંદર પ્રતિમાની અંદર પરશ કરવાથી દેવતુલની અંદર જે પ્રાણ હોય એ નીકળી જાય છે તો એ સમયની અંદર તમારે ભગવાનની પ્રતિમાનું પૂજા ખાલી દર્શન માત્ર મનથી કરવા મંદિર મહાદેવ કે કોઈ પણ દેવ મંદિર ઘરની અંદર હોય ત્યાં દીવાધૂપ જે દિવસ બાર દિવસ સોળ દિવસ આપણે સૂતક હોય એ સમયની અંદર ન કરવું જોઈએ આ બધા જ થોડા થોડા બધા જ આપણા શાસ્ત્રની અંદર જે જે વસ્તુ રહેલું છે એનું બહુ મહત્ત્વ છે ગણપતિ ભગવાનને જાસૂદનું ફૂલ બહુ પ્રિય છે દરો પ્રિય હશે તો ભગવાનને અર્પણ કરવું ભગવાન શિવને આંકડાનું ફૂલ બહુ મજબૂત પ્રિય છે તો આંકડાના પુષ્પ ભગવાનને અર્પણ કરવા માતાજીને તમે જાસૂદનું ફૂલ ચડાવી શકો ગુલાબનું ફૂલ ચડાવી શકો કોઈ પણ પીળું ફૂલનો હાર પણ પુષ્પની માળા પહેરાવી શકો આ ભગવાનને અતિ પ્રિય વસ્તુ જે હોય જેને જે અતિ પ્રિય હોય એ અર્પણ કરવાથી એ ભગવાનની કૃપા આપણા પર રહેશે આજના દિવસે ગુપ્ત નવરાત્રિ અષાઢી એની અંદર માતાજી દુર્ગાની પૂજાનો આજના દિવસે મા ભગવતીનો એક મંત્ર છે ઓમ ઐમ હ્રીમ ક્લીમ ચામુંડા વિચી આ મંત્રનો જપ કરજો કુળદેવીને ચુંદરી અર્પણ કરજો શ્રીફળ અર્પણ કરશો અને સુખડી અથવા માતાજીને કંસાર ઘરનો બનાવેલો આજના દિવસે માતાજીને તમે મીઠાઈની અંદર સુખડીનું નૈવેદ્ય અર્પણ કરશો અથવા માતાજીને ખીર અર્પણ કરશો તો કુળદેવીની આપણા ઉપર કૃપા રહેશે ગોત્રનો વધારો થશે અને આપણા પરિવારની અંદર સુખ શાંતિ રહેશે હું વિપુલ શાસ્ત્રી જ્યોતિષ આચાર્ય કોઈ પણ તમારું સમાધાન હોય જન્માક્ષરને લગતું હોય કોઈપણ ઘરની અંદર વાસ્તુ વાસ્તુદોષનું હોય નિવારણ પતિ પત્નીઓનું દાંપત્ય જીવનની અંદર ક્લેશ કંકાસની બાબત હોય કોઈપણ ગ્રહોની પૂજા કરાવવાની હોય તો વિપુલભાઈ શાસ્ત્રી જ્યોતિષ આચાર્ય બુલેટિન ઇન્ડિયાની અંદર રોજ આપણે સવારે આઠથી છે આ રીતે જ્યોતિષના માધ્યમ દ્વારા રાશિચક્રની અંદર અલગ અલગ ધર્મ પ્રત્યે આપણે અલગ અલગ વર્ણ બતાવીએ છીએ ધર્મની અંદર કઈ રીતે તમને આ પૂજા કરવાથી કયા પૂજા કરવાથી સારી સફળતા રહે કયા મંત્રનો જપ કરવાથી આપણને સિદ્ધિ પ્રાપ્ત થાય ઘર એક મંદિર છે ઘરમાં બેસીને પણ આ એક જપ કરી શકાય છે અને આવા આવા નાના નાના વસ્તુ આપણે ઘણી બધી અમુક ભૂલો કરતા હોઈએ છીએ એના દ્વારા પણ આપણને ક્યારે દેવ તો ક્યારેય આપણને પાપમાં પડતા નથી દેવ આવી અચાનક ભૂલ થઈ જાય તો ભગવાન આપણને કોઈ નિરાકાર સ્વરૂપ રહેલા છે ભગવાનનું સ્વરૂપ કોઈ આકાર નથી નિરાકાર સ્વરૂપ છે પ્રત્યક્ષ દેવ તો માતા પિતા છે પણ ભગવાનના ભૂલ કદાચ થઈ જાય અને ભૂલ દ્વારા પૂજાની અંદર કોઈ અભ થયું હોય અપરાધ સમા તો ભગવાનને અપરાધ પ્રાર્થના કરવાની મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયાદેવ પરિપૂર્ણમ તો ભગવાનની પ્રાર્થના કરવાથી પણ ભગવાન મંત્રને પ્રાર્થના કરો અને ભગવાનને અપરાધની ક્ષમા કરશો તો ભગવાન તમારા દરેક અપરાધોની સમા પૂર્ણ થશે અને તમને સારી પૂજાની અંદર સારી સફળતા રહેશે આપનો દિવસ શુભમય રહે જય ગણેશ જય મહાદેવ તો દર્શક મિત્રો રાશિ ચક્ર જે કાર્યક્રમ છે તે અંતર્ગત રોજ અલગ અલગ વિષયો પર આપની સાથે વાતચીત કરીશું અમારા શાસ્ત્રીજી દ્વારા આપને માર્ગદર્શન આપવામાં આવશે શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ઘણા એવા શાસ્ત્રીય ઉપાયો આપને આપીશું તો હાલ મને આપશો રજા નમસ્કાર